प्रेमवती वृषांग जननम सन्नेकतीर्थाटनम दुष्कर्मोपशमं ससाधुशरणं सधर्मसंथापनम् हिंसावर्जितभूरियज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यथापनमक्षराक्षगमनम् सत्सङ्गिसजीवनम् सत्सङ्गिसजीवनम् ॐ श्यवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः बोलो स्वामिनारायण भगवान श्री गोपीनाथ जी महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री विघ्न विनायक देवनी जय श्री कष्टभंजन देव ओम नमः पार्वती पति हर हर महा सर्वावतार नवतारी अपना सौना इष्टदेव परम कृपाळु परमात्मा भगवान स्वामीनारायण तथा तेमना थानने शोभावता वड़ताल पीठाधिपति सनातन धर्म धुरंधर 1008 आचार्य श्री अजेंद्र प्रसाद जी महाराज तथा अपना सौना भावी गुरु भावी आचार्य लाडीला लाल लालजी श्री 108 लालजी श्री नुगेंद्र प्रसाद जी महाराज सर्वे ब्रह्मनिष्ठ संतो तथा आज रघुवीर रघुवीरवाड़ी ने आंगणे सर्वे धर्मकुश आश्रित उपस्थित सर्वे हरि भक्तो भाइयों तथा बहनों ने मारा घना हेत करीने जय स्वामी नारायण जय स्वामी नारायण। उम्मीदों की दुनिया हर इंसान साथ है मगर पाते तो वो है जो साथ में तकदीर लाते हैं। आ उक्ति मने एटला माटे याद आवी के अमे नानी सभाना वक्ता ने मोटी सभाना वक्ता बनावी दीधा ए पण अहीं रघुवीरवाड़ी खाते धर्मकूलना आंगणानी अंदर आप सौनी समक्ष अमारी काली गली भाषा में कई बात करवानी जे आपने तक मिली से ए पूर्वना बहु महद भाग्य होने त्यारे आवो लाभ आपने मळे छे। आज सुधी आपणे बधा अनुभव करता आव्या छीए के मायकनो हवालो ने स्टेजनो हवालो तो अमुकने ज मळे बधाने कंई मळतो नथी। आ तमे पैसा आपो तो स्टेज पर बोलावामां आवे पैसा को न आपो तो कोई स्टेज पर बोलावतो नथी एवो अत्यार सुधीनी प्रणालिका हती पण परम पूज्य लालजी महाराज आचार्य महाराज एमना आशीर्वाद आपणा सौना पर वर्त्या एटले आपणा जेवा नाना हरिभक्तोने आवी कथा वार्ता करवानी तक आपी ए एमनो राजीपो छे ए एमनी उदारता छे ए एमनी दयाळुता छे। तमने सौने अनुभव छे के आ पहेला आवो लाभ क्या कोई ने मळतो क्यों तो आवो सरस मजानो लाभ आपने मळ्यो। तमारी समक्ष जे कंई हूँ बात करूँ एमां कंई भूल चूक थाय तो क्षम्य गणजो।
આજનો વિષય છે કે શું આપણે સત્સંગી છીએ. તો તમને એમ પ્રશ્ન થાય કે આવો વિષય કેમ, સત્સંગી છીએ એટલે તો અહીંયા બધા આપણે ભેગા થયા છીએ, સત્સંગી છીએ એટલે તો કપાળમાં તિલક સાંડલો કરીએ છીએ, કંઠમાં કંઠી ધારીએ છીએ, સવારમાં પૂજા કરીએ છીએ, મંદિરે જઈએ છીએ, ચેષ્ટા બોલીએ છીએ, 5 વખત માનસી પૂજા કરીએ છીએ, દશાંશ વિશાંશ ભાગ કાઢીએ છીએ, સત્શાસ્ત્રનું વાંચન કરીએ છીએ, આવું ઘણી બધી પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ છીએ. એટલે સત્સંગી તો આપણે છીએ, પણ આજના સંદર્ભમાં કંઈક સત્સંગી તરીકેની વિશેષ ભૂમિકા, વિશેષ જવાબદારી આપણે વધી જાય છે ત્યારે આજનો વિષય આવી રીતે આપણે રાખવાનો વિચાર કર્યો. પહેલાં તો સત્સંગી કોને કહેવાય તો તમે બધા પણ જાણો છો, સત એવા આત્મા, સત એવો ધર્મ, સત એવા પુરુષ અને સત એવા શાસ્ત્રનો જે સંગ કરે એને સત્સંગી કહેવાય. પછી બીજી વાત એ આવે કે સત્સંગી તરીકેની બીજી ફરજ આપણી એ આવે કે આપણા 5 વર્તમાન આપણે પાળવાના હોય, દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં અને વટલાવવું નહીં. આ 5 પગથિયા આપણા, એટલે 5 આપણા, આ 5 વર્તમાન પાળીએ ને ત્યારે આપણે સત્સંગની અંદર આપણે એન્ટ્રી થાય. આ તો 25%ની વાત થઈ, આટલું કરીએ ત્યારે 25% આપણે સત્સંગી થયા કહેવાય. ત્યાર પછી 11 નિયમો આપણે પાળવાના આવે, જે 11 નિયમો દરરોજ આપણે આરતી કરીએ છીએ ત્યારે બોલીએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ, એમાં પાછલા આવે છે કે હિંસા ન કરની જંતકી પરસ્યા શંકુ ત્યાગ, માસન ખાવત મજ્જકુ પીવત નહીં બડો ભાગ, વિધવા કુ સ્પર્શત નહીં કરત ન આત્મઘાત, નિંદત નહીં કોઈ દેવ કો બિન ખપતો ની ખાત, વિમુખ જીવ કે વદન છે કથા સુની નહીં જાત. આમાં 11 નિયમો આપ્યા. 11 નિયમો પણ આપણે પાળવાના હોય, પછી પાળીએ કે નથી પાળતા એ તો આમ તો આ પ્રશ્ન છે એ વ્યક્તિગત છે, સૌએ પોતપોતાની રીતે આપણે તપાસ કરવાની વાત છે કે 5 વર્તમાન, આ 11 નિયમો જ્યારે પાળીએ ત્યારે 50% જેને આનીની રીતે ગઈ 4, 8, 12 હોળાની સત્સંગ એમ થાય. તો 5 વર્તમાન ને 11 નિયમો જ્યારે આપણે પાળીએ ત્યારે 50% એટલે કે 8 સત્સંગી આપણે થયા કહેવાય. અને ત્યાર પછી પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજે વાત કરી છે કે ભલા થઈને અમારા દાખલા સામો તમે જોયો. એ દાખલો કયો આપણે કરવાનો? તો પંચ આપણી કર્મેન્દ્રિયો છે, પંચ આપણે જે જ્ઞાનેન્દ્રિયો છે એને વશ રાખવાની, એટલે એને પોતપોતાના વિષયમાં રાખવાના. આ આપણે આપણી ઇન્દ્રિયોને, પંચ વિષય છે આપણા, પંચ જ્ઞાનેન્દ્રિયો છે એને સંયમમાં જો રાખશું ને આપણે તો એ બીજા 25% એમાં વધારો થશે. અને ત્યાર પછી આપણે આગળ વધીએ તો શિક્ષાપત્રીના 121 શ્લોકો એ આપણે પાળવાના આવે. એમાં આ બધા આવી ગયા 5 વર્તમાન, 11 નિયમો, એ ઉપરાંતના જે નિયમો એમાં કીધા છે 121 વર્ત જે શ્લોકો છે એમાં આપણે બધા એને પાળવા, એટલે કે મહારાજે આજ્ઞા કરી 122મા શ્લોકમાં સત્સંગી માત્રને આ પાળવાના છે. સત્સંગી માત્ર એટલે બધા આવી જાય, આચાર્ય મહારાજ આવી જાય, સંતો આવી જાય, બ્રહ્મચારીઓ આવી જાય, પાર્ષદો આવી જાય અને આપણે બધા ગૃહસ્થ ભાઈ ભાઈ બધા એમાં આવી જાય. એટલે આટલું જ્યારે આપણે કરીએ ત્યારે આપણે 16 સત્સંગ આપણામાં ઉતીરો કહેવાય, અથવા તો 100% આપણે સત્સંગી થયા કહેવાય. અને આની તપાસ આપણે વ્યક્તિગત આપણે કરવાની હોય, સત્સંગમાં કથામાં તો આપણે બધા બેસીએ છીએ, કથા વાર્તાઓ આપણે સાંભળીએ છીએ, પણ એમાંથી આપણે આપણા જીવનમાં એ કેટલું આપણે આગળ વધીએ છીએ કે પાછળ વધીએ છીએ એ તપાસ કરવાનો વિષય આપણો છે. આપણી તપાસ બીજા કોઈ ન કરી આપે. તો આ રીતે આપણે
સત્સંગી કહેવાઈએ અને લગભગ તો બધા પોતાની જાતને હું સત્સંગી છું, હું હરિભગત છું, હું ભક્ત છું, હું મુમુક્ષુ છું, હું મુક્ત છું આવું લેબલ લઈને આપણે બધા ફરતા હોઈએ, પણ આની તપાસ આપણે કરતા નથી. પ્રથમના 53મા વસનામૃત મહામહારાજે નામાનું વસનામૃત કીધું છે. તો એમાં શું મહારાજે વાત કરી કે સત્સંગ જ્યારથી આપણે થયો છે ત્યારથી આપણે વર્ષો વર્ષ આપણે આપણી તપાસ કરવાની છે. શેની તપાસ આપણે કરવાની છે? તો કે મનની તપાસ કરવાની છે અને આપણે વાસનાની તપાસ કરવાની છે. આપણે આગળ વધ્યા કે આપણે પાછળ વધ્યા, ઘટ્યા છીએ, ગાડી આપણી આગળ ચાલે છે કે રિવર્સમાં ચાલે છે એની જો આપણે તપાસ કરતા રહેશું તો એ 100% સત્સંગી થયા ગણાશું. અને જો આપણે આપણી તપાસ વાસનાની અને મનની તપાસ જો આપણે નહીં થાય અને બધું ભેગું થાય તો મહારાજે એ વસનામૃતમાં વાણિયાનું દૃષ્ટાંત આપ્યું કે વાણિયાને ત્યાં આપણે નામું રખતા હોઈએ તો અઠવાડિયે કે મહિને જો આપણે દીધા કરીએ ને તો ભેગું ન થાય, પછી જાજુ ભેગું થઈ જાય ને તો દેતા કઠણ પડે. માટે મહારાજે કીધું કે થોડું થોડું એ દીધા કરવું, એમ આપણે હરિભક્ત થવા માટે સત્સંગમાં આવ્યા ત્યારથી આપણી ઉધ્વગતિ થાવી જોઈએ એના માટે આપણે આપણો જીવનનો તપાસ કરવો પડે. આમ જો આપણે થશે તો આપણે સત્સંગમાં આગળ વધીશું અને ભગવાનને રાજી કરશું. અને આપણો અંતિમ ધ્યેય આપણો બધાનો એ છે કે ભગવાનના ખોળામાં જઈને આપણો મોક્ષ કરવો છે. આ અંતિમ ધ્યેય આપણા બધાનો આ એક છે અને એના માટે આપણે આગળ વધીને જેમ બને તેમ સંસાર જગત વ્યવહારમાંથી મન આપણું ઓછું થાય અને ભગવાન સંબંધી કાર્યો આપણા કરીએ તો ભગવાન આપણી ઉપર દયા કરશે અને ભગવાન પોતાના ધામમાં આપણને લઈ જશે. આ સત્સંગી તરીકેની વાત મેં એટલા માટે કરી કે મૂળ સંપ્રદાયમાંથી આજે કેટલાય ફાટાઓ કેટલાય વિભાજનો થયા છે. બધાએ પોતપોતાની જાતને સત્સંગી માને છે, પોતે એમ માને છે કે અમારું કલ્યાણ થશે, પણ મૂળ શિક્ષાપત્રી દેશ વિભાગનો લેખ આપણી સત્સંગી જીવન આપણું વસનામૃત આ બધામાં આપણે તપાસ જો નહીં કરીએ અને આપણે માનથી માની લેશું કે અમે તો કલ્યાણ થઈ ગયું છે, અમે તો અક્ષરધામમાં જ બેઠા છીએ, તો એવો બહુ વહેમમાં રહેવાની જરૂર નથી. કારણ કે મહારાજ એક વખત ગઢપુરમાં બેઠા હતા, દાદા ખાચરના દરબારમાં સભા ભરીને બેઠા હતા. એ વખતે કુશળ કુંવરબાઈ આવ્યા અને પોતાની જાતે આખા ચોખા એને કર્યા, ઘંટલામાં ઓલો કરી નહીં પણ જાતે મહેનત કરીને પોતાના નખથી આખે આખા અખંડ ચોખાની પોટલી એક બનાવી અને મહારાજની પાસે મોકલી. અને એ વખતે મહારાજને પોટલી મળી અને મહારાજે પોટલીના દાણા જોયા અને સભામાં બધાને બતાવ્યા કે ભક્તો આ મારા હાથમાં શું છે. ત્યારે બધા ભક્તોએ કીધું મહારાજ ચોખા છે. ફરીવાર પૂછ્યું કે આ શું છે, તો કે ચોખા છે. ત્યારે મહારાજે ટકોર કરી કે આ ચોખા જેવા તમે ચોખા થશો ત્યારે તમને મારું અક્ષરધામ મળશે. આ ચોખા જેવા તમે ચોખા થશો, ની ચોખા કેવા હતા? અખંડ હતા, અણિશુદ્ધ ચોખા તો હતા જ પણ એ અખંડ હતા, એકે ચોખો ભાંગ્યો. એટલે કુશળ કુંવરબાઈ જાતે મહેનત કરીને દાખલો કરીને આખા ચોખા એ મોકલાવ્યા હતા અને ભગવાને આવો મેસેજ આપ્યો બધાને કે આવા ચોખા તમારે થશો ત્યારે તમને ભગવાનનું ધામ મળશે. બાકી ધામનો બહુ વહેમ ન રાખવો. નિષ્કુળાન સ્વામી ધામ નહીં મળે પણ ધક્કા મળશે, અને જેને ધક્કા ખાવા છે એ બીજી ત્રીજે ભટકો. કાલ પૂજ્ય લાલજી મહારાજે પણ વાત કરી છે, અહીંયા આવો તો ભલે ન આવો તો અમને કોઈને કંઈ ગરજ નથી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. મોજ કરવી હોય તો ઘણા ઠેકાણા છે, સ્વામિનારાયણ નામે મોજ કરવાવાળા ઘણાય છે. હવે એમાં તો આ બધા ભેળ્યા છે એટલે આપણે તો કાંઈ કહેવાનું આવતું નથી કાંઈ. એટલે મોજ કરવાવાળા તો ઘણાય છે, પણ મોક્ષ દેનારા જો કોઈ હોય ને તો આ કળિયુગની અંદર આ રઘુવીરવાળી પૂજ્ય આચાર્ય મહારાજ અને પૂજ્ય લાલજી મહારાજ છે.
એને આશરે તમે રહેશો અને એને સાથે કોન્ટેક્ટમાં રહેશો તો જ મુક્ત છે. આ હું નથી કહેતો, આપણા શાસ્ત્રો કહે છે. કોણ કહે છે? કૃષ્ણ દીક્ષા ગુરુર પ્રાપ્તે, કૃષ્ણ દીક્ષા ગુરુર પ્રાપ્તે, તુલસી માલિકે ગલે. કૃષ્ણ દીક્ષા ગુરુર પ્રાપ્તે, તુલસી માલિકે ગલે. ધાર્ય નિત્યમ સ ઉધ્વ પુંડમ, ધાર્ય નિત્યમ સ ઉધ્વ પુંડમ, લલાટા દો દ્વિજાતિ ભી. કોનો શ્લોક છે આ? જોઈએ, ખબર નથી આપણને. આમાં સત્સંગી થવાની વાત આવે. બોલો. કૃષ્ણ દીક્ષા ગુરુ પ્રાપ્તે શિક્ષાપતિનો આ શ્લોક છે. હે, હા, તો એમાં શું કીધું? કૃષ્ણ દીક્ષા ગુરુ પ્રાપ્તે, જેને ધર્મકુળ આચાર્ય મહારાજ એના થકી જેને દીક્ષા લીધી છે, હે, એના થકી જેણે ગુરુમંત્ર લીધો છે, અને એના થકી જેને કંઠી ધારી છે, એના થકી જેને કપાળમાં ઉદ્ધવ પુંડ તિલક કર્યું છે, એને મોક્ષ છે, બાકી બીજાને મોક્ષ નથી. અને એટલા માટે 208મા શ્લોકમાં હાથમાં મહારાજે કીધું કે આ શિક્ષાપતિ પ્રમાણે વર્ષે એ મારો છે, બાકી બધા બારા છે. હે, પાણી તો ભગવાને ઘણી મારી છે અને હજી કદાચ મારશે, પણ એમાં જે ચોખ્ખા હશે ને એ જ આમાં રહેવાના છે. કારણ કે એને અક્ષરધામમાં બધાને સંભાળવા ક્યાં બધાને? હે, એટલે નિર્વાસનિક થયા વગર અને સિદ્ધાંતમાં રહ્યા વગર, ધર્મકુળને આશ્રિત થયા વગર કોઈનો મોક્ષ થયો નથી અને કોઈનો મોક્ષ થવાનો નથી. એ નિર્વિવાદ વાત છે. એ આજ સમજો કોઈ તો ભલે, કાલે સમજો તોય ભલે, વર્ષો પછી સમજો તોય ભલે, અને કદાચ પુનરપિ મરણમ પુનરપિ જનનમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુતારે કૃપિયા પારે પાહી મુરારે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. આ કોણ બોલે છે? આદિ શંકરાચાર્ય. કોણ બોલે છે? એ ભક્તિ માર્ગના આચાર્ય નથી. આદિ શંકરાચાર્ય છે, ભક્તિ માર્ગના આચાર્ય નથી. એ તો જ્ઞાન માર્ગના આચાર્ય, છતાં શું કહે છે? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમ. હે મૂઢ, આપણે કોકને મૂઢ કહીએ તો આમાં તમાશો મારે, પણ એને મૂઢ કીધો. ભજ ગોવિંદમ, નકરા પુનરપી જનનમ પુનરપી મરણમ થવાનું છે. એ પછી કોઈ પણ સંપ્રદાયના હોય, મૂળ સિદ્ધાંતમાં રહ્યા વગર, બાઉન્ડરીમાં રહ્યા વગર જે આઘા પાછા થશે ને, એનો મોક્ષ કોઈ દે થવાનો નથી. કબીર અને કલામ એક વખત કાશીની બજારમાં ચાલ્યા જતા હતા, ત્યારે એની સાથે એનો શિષ્ય કે કોઈ એમ કે છે, એનો પુત્ર હતો કલામ, એની સાથે હતો. અને રસ્તામાં જ્યાં ચાલ્યો જતો હોય એ વખતે કોઈ ઘરની અંદર એક ડોશીમાં ઘંટલામાં દાણા દળતા હોય છે, તો દાણા દળાતા જાય છે, લોટ બધો થતો જાય છે, ત્યારે એ વખતે કલામ આ જોઈને એને રડવું આવી જાય છે. અરે રે, આ ઘંટલાની અંદર જેટલા દાણા પડ્યા એ બધા દાણા શું થાય છે? લોટ થઈ જાય છે, દળાઈ જાય છે. અને ત્યારે સાખી બોલો, ચલતી ચક્કી દેખ કર દિયા કમાલને રોય, આગે પીછે જો ગયા આગે પીછે જો ગયા પીસ ગયા સબ કોઈ. આગળ પાછા બધા નહીં, ચલતી ચક્કી દેખ કર દિયા કમાલને રોય, દોહી પડ ભીતર જાય કે સાબિત રહા ન કોઈ. આ ઘંટલામાં જેટલા દાણા નખાય છે ને એ બધા દાણા દળાઈ જાય છે, એક સાબિત રહેતો નથી, આખો રહેતો નથી. અને ત્યારે કબીલે કીધું કે તારી વાત સાચી છે કે ઘંટલામાં જે દાણા પડે છે ને એ બધા દળાઈ જાય છે, પણ અમુક દાણા દળાતા નથી. દોહી પીડ ભીતર જાય કે સાબિત રહા ન કોઈ. ત્યારે કબીરે એમ કીધું કે આગે પીછે જો ગયા આગે પીછે જો ગયા પીસ ગયા સબ કોઈ, લેકિન ખૂટ પકડ કર જો રહા ઉસે પીસ શકા ન કોઈ. એનું મર્મ શું છે? કે ઘંટલામાં જે દાણા પડે ને એ બધા દળાઈ જાય છે, વાત સાચી છે, પણ વચ્ચેનો જે ખીરડો છે, બહેનોને વધારે ખબર હોય, હવે તો આ ખીરડા ક્યાં રહ્યા, ઘંટક્યું ક્યાં રહ્યું, મશીન થઈ ગયા બધાય, પણ પહેલાં બહેનો ઘંટલામાં દાણા ઓળતા અને ત્યારે આ બધા પણ
વચ્ચે જે ખીરડો હોય ને એની આજુબાજુ જે દાણા રહેશે ને એ દાણા ધળાતા નથી. આનો મરમ એ છે કે સાચા સિદ્ધાંતમાં અને ધોરી ધર્મકુળમાં શુદ્ધ ધર્મકુળમાં જે આશરે જે રહેશે, ભગવાનને આશરે જે રહેશે એ દાણા દળાવવાના નથી, બાકી બધા દળાવવાના છે. ગુણી નામ ગુણવત્તાયામ, ગુણી નામ ગુણવત્તાયામ, દેયમ હે યત પરમ ફલમ, કૃષ્ણ ભક્તિ સસત સંગો, અન્નથયાતિ વિદ્ધો પિયધ. આ પણ શ્લોક કોનો છે? શિક્ષાપતિ. ગુણીનામ ગુણવત્તાયામ દેયમ હેયત પરમ ફલમ, કૃષ્ણ ભક્તિ સત્સંગો, અન્યથા વિદોપી અધઃ. આ બે વાત એક જ છે. ગુણવાન માણસો ગમે એટલા ગુણવાન હોય, બુદ્ધિશાળી હોય, પંડિત હોય, ગમે એટલા હોય, પણ એ જો એનામાં જીવનમાં જો ભક્તિ નહીં હોય, સાચો સિદ્ધાંત નહીં હોય, ધર્મકુળની સાથે છેડો જોઈન્ટ નહીં કર્યો હોય, તો વિદોપી અધઃ, વિદ્વાન હોય ને તો પણ અધોગતિને પામે છે. કાલે જ પૂજ્ય મહારાજ શ્રી આ વાત કરી હતી ને, તો વિદ્વાન હોવું, પંડિત હોવું, ઘણાને આખી આખી કથાઓ મોઢી છે, આખી ભાગવત મોઢે છે, હે, આખી સત્સંગી જીવન મોઢે છે, આખી રામાયણ મોઢે છે, જ્ઞાનમાં કેનારા તો ક્યાં તાણ છે. પણ મહારાજે પ્રથમના 32મા વચનામૃતમાં કીધું છે કે આ તો બધો ચારો છે. શું છે? કથારૂપી ચારો ચરીને તમે ખીલે આવો છો એમ મહારાજે પ્રશ્ન કર્યો છે. શું કીધું? કથારૂપી ચારો છે આ તો બધાય. આ તમે ઘણા બધા મહેફિલ ડાયરાઓ હાલતા હોય, આખો દી ભજનની બગડાટી બોલે છે, પણ ભગવાનની વૃત્તિ કેટલા ની રહે છે એમાં? કયો હે, ભગવાનની વૃત્તિ રહેશે તો ચારો છે, એનો ધંધો છે. ઘણી જગ્યાએ તો મોટો ઢગલ્યો થયો હોય બીડી ને બુસ્ટોલો મોટો, અને કહેવાય કે ભક્તિ, ક્યાં ભક્તિ થાય એમાં? કયો હે, ધર્મેન્દ રહિતા કૃષ્ણ ભક્તિ, ન કાર્ય સર્વથા, યજ્ઞ નિંદા ભયે ન, ત્યાજ્યમ કૃષ્ણ સેવનમ. 39મો શ્લોક શિક્ષાપત્રી. ભગવાનની ભક્તિ કરવી, પણ ધર્મે સહિત ભગવાનની ભક્તિ કરવાની કીધી, ધર્મ મૂકીને ભક્તિ કરવાની નથી કીધી. ધર્મે ડહિતા કૃષ્ણ ભક્તિ ન કાર્ય સર્વથા, ધર્મ વગરની ભક્તિ એ કોઈ દિવસ કરવી નહીં. વાલા ભક્તો, મારા એટલું જ તમને કહેવાનું એ છે કે આ એક શિક્ષાપતિ જો નાનકડી છે ને, બીજા શાસ્ત્રો વાંચવાનો આપણે ક્યાં ટાઈમ છે, હે, ક્યાં વાંચીએ છીએ, પણ શિક્ષાપત્રી વાંચીને અને એક એક શ્લોકને જો આપણે મમળાવીએ ને, જેમ ઓલું પશુ કેમ ખાઈ લીધા પછી એમ ગોગાળે, એનું જો મનન કરીએ, નિધિધ્યાસન કરીએ ને, તો સાક્ષાત્કાર પરમાત્માનો થાય થાય ને થાય. પણ આપણે વાંચી જઈએ છીએ, સાંભળી જઈએ છીએ, બધું કરીએ છીએ, પણ જીવનમાં ઉતારતા નથી. એટલા માટે કોઈએ કીધું છે કે ધર્મ ઉપર બોલવાવાળા તમને ઘણા મળશે, ધર્મ ઉપર લખવાવાળા તમને ઘણા મળશે, ધર્મ ઉપર બોલવાવાળા ઘણા મળશે, ધર્મ ઉપર લખવાવાળા ઘણા મળશે, અને ધર્મ ઉપર કદાચ ઝઘડો કરનારા, લડનારા પણ ઘણા મળે. અરે, ધર્મ માટે મરી જનારા પણ ઘણા મળશે, પણ ધર્મ માટે જીવનારા કેટલા, એ પ્રશ્ન છે. ધર્મ માટે જીવવું, બોલવું, લખવું, લડવું, ઝઘડવું એ તો સહેલું છે, પણ ધર્મને જીવનમાં ઉતારવો ને. ધર્મ જ્ઞેય સદાચાર, શ્રુતિ સ્મૃતિ ઉપપાદિત, મહાત્મા જ્ઞાન યુક્ત ભૂરી સ્નેહો, ભક્તિ સ માધવે. મહાત્મા જ્ઞાન યુક્ત ભૂરી સ્નેહો, ભક્તિ સ માધવે. ધર્મો જ્ઞેય સદાચાર. મહારાજે ધર્મની સરસ મજાની સરળ વ્યાખ્યા આપી. કોઈ નીતિને ધર્મ કે, કોઈ અહિંસાને ધર્મ કે, એ કોઈ પ્રમાણિકતાને ધર્મ કે, કોઈ જ્ઞાનને ભક્તિ ધર્મ કે, પણ ભગવાન સ્વામિનારાયણે તો બધાનો સાર કાઢીને એવું કીધું કે ધર્મો જ્ઞેય સદાચાર. તમારું આચરણ છે ને, એ જ મોટા મોટો ધર્મ છે. મહારાજના વખતમાં કેટલાય સંતો હતા, એ બધા ભણેલા નહોતા, અભણ હતા, તો મહારાજ બધાને આજ્ઞા કરે કે તમે ગામડામાં જાઓ સત્સંગ કરવા, લોકોને મુમુક્ષુને ઉપદેશ આપો. ત્યારે કેટલાક સંતો એમ કે મહારાજને પ્રાર્થના કરે, પ્રભુ અમે ભણેલા નથી, અમને ઉપદેશ કરતા ન આવડે. ત્યારે મહારાજ એક જ કહેતા કે તમે ખાલી જઈને ગામને પાદરે રામજી મંદિર હો કે શિવજી મંદિર, ખાલી બેહજો. એવા સંતોની સગળી ક્રિયાય, એવા સંતોની સગળી ક્રિયાય, કુસંગી દેખી સતસંગી થાય. તમારે બોલવું નહીં પડે, તમારું વર્તન વાતો કરશે. એટલે માટે વર્તન મારે તમને આજે, હવે સમય લગભગ પૂરો થવામાં આવે, ટૂંકમાં જ વાત મેં પૂરી કરી દઉં છું, અડધી કલાક છે ને પામતા સાહેબ,
તો આજના સંદર્ભમાં સત્સંગી તરીકે આપણે શું ધ્યાન રાખવું કે જેની પે જેની તેની પાસે કથા ન સાંભળવી. આપણે હમણાં અગિયારમના નિયમો કીધા, વિમુખ જીવ કે વદન છે કથા સુની નહીં જાત. તો વિમુખોને કીધું શિક્ષાપદ પણ ન વર્તતા હોય, તમે થોડુંક જુઓ, શાસ્ત્ર વાંચો, બે આંખો છે ત્રીજી આંખો જ્ઞાનની ખોલો, કંઈક જુઓ, જેને તેને તમે સાંભળ્યા કરો નહીં, જેને તેને મતે તાળીઓ બહુ તાળીઓ પાડી, હવે તાળીઓ પાડવા વિચાર કરવો આપણે. આ આપણે જોવાની જરૂર છે. આપણે હરિભક્તોને ઘણા એમ કે સાધુઓ બગડ્યા, સાધુઓ બગડ્યા, સાધુઓ બગડ્યા નથી, આપણે બગાડ્યા. હું તો એમ કહું આપણે બગાડ્યા છીએ. કેમ? તો કે વાણી વર્તન, વાણી વર્તન આપણે કાંઈ જોતા નથી. અને જેમ તેમ જેમ ગુણાતીત સ્વામી કીધું કે ઢેફા બધાથી પલ્લે, અમારે બધાથી પલ્લી આપણે. હે સાધુ અસાધુનો, એટલે આજના સંદર્ભમાં હું એમ વાત કરું, ટૂંકમાં જ વાત કરી દઉં છું, બે પાંચ વાત, બે પાંચ વાક્યો જ બોલવા છે મારે હવે. કે સાધુ છે કે અસાધુ છે તેનો તમે વિવેક કરો, જ્યાં ત્યાં તમે માથા ન ગહો. બીજું કે સારા સારનો વિવેક કરો, સાચું શું ખોટું શું, સિદ્ધાંતમાં કોણ છે સિદ્ધાંતમાં કોણ નથી. મહારાજના વખતમાં પણ આ વિવાદ હતા, અત્યારે વિવાદ છે એવું નથી, મહારાજ વખતમાં વિવાદો હતા. ત્યારે રઘુનાથ દાસ હતો, હે ત્યારે રઘુનાથ દાસ હતો, હરભાઈ વાલભાઈ હતી, નિવૃત્તકલમ સ્વામી હતા, બધા વિવાદમાં હતા. પણ એ બધાને મહારાજે વિમુખ કર્યા, સંપ્રદાયની બહાર કાઢી મૂક્યા. પણ એ બધા આથમી ગયા. કેમ આથમી ગયા? તો એને પ્રોત્સાહન આપનારું કોઈ ન મળ્યું. જો આ એક વાત સમજવાની છે, એને પ્રોત્સાહન આપનારું કોઈ ન મળે. આજે આપણે પ્રોત્સાહન આપીએ છીએ ત્યારે કેટલા ફાંટા સ્વામીને અમારે જુદા, આપણે બધાનું હાલે છે કારણ આપણે છીએ. તો તેથી કેમ એનું હાલ્યું? કેમ કે એને કોઈ પ્રોત્સાહન ન આપ્યું, એને કોઈ ટેકો ન આપ્યો. એટલે માટે સત્સંગી તરીકે આપણે આ બધી ફરજ, સારા સારા જુઓ, સિદ્ધાંત અસિદ્ધાંત જુઓ, સાધુ અસાધુ છે જુઓ, બધા સંગઠિત થાવ, જાગૃત થાવ, અને સત્સંગી તરીકેની ફરજો આપણે બજાવીએ, સત્શાસ્ત્રો વાંચીએ, સાચે રસ્તે આપણે રહીએ અને બીજાને સાચે રસ્તે રાખીએ. આવું બધું જો આપણે સત્સંગી તરીકેને આપણે ફરજ બજાવશું તો આપણે સત્સંગી છીએ. બાકી તિલા ટપકા કરવાથી, મંદિર જવાથી, પૂજા એ તો બધું આપણે કરવાના છીએ અને કર્યું છે. પણ હવે નવી આજની રીતસર પ્રમાણે આપણે સત્સંગી તરીકે શું ફરજો બજાવી એ તમે બધા સુજ્ઞ છો, તમે બધા જાણો, અને કંઈક સાચી રીતે સાધુ અસાધુમાં વિવેક કરીને, ગમે ત્યાં જવું નહીં, ગમે ત્યાંનું સાંભળવું નહીં, આ બધો વિવેક કરીને સરસ રીતે આપણે વર્તન કરીએ. અને આપણા સંપ્રદાયને બટ્ટો લગાડ એવું જે કોઈ કામ કરતા એને કોઈ દિવસ સહકાર આપવો નહીં, તો એ ઘણી મોટી સેવા આપણે કરી ગણાશે. સંપ્રદાયના જે સિદ્ધાંતો બહાર વર્તતો હોય, એ ભલે સાધુ હોય ગમે તે હોય, પણ એને આપણે બીજું કાંઈ ન, આપણેથી શું થાય, પણ આપણે એને પ્રોત્સાહન તો ન પાય ને, એની પાસે જવાય તો નહીં ને. મારે બધા સાધુ સરખા, મારા વસ્તુ ના પડે, સાધુ બધા સાધુ સરખા કહીએ તો વિમુખ છે તો પાપી છે, બધા સાધુ સરખા નથી હોતા. જે સાધુ ભગવાનમાં જોડે, સાચા સિદ્ધાંતમાં જોડે, આચાર્ય મહારાજના સિદ્ધાંતને જોડે, એ સાધુ આપણે માટે મહાન છે. સાધુની કોઈ નિંદા ટીકા નથી આપણે, પણ સીધી લીટીમાં એ ચાલે, સીધી લીટીમાં પોતા બધાને ચલાવે એવા સાધુ સાથે આપણે મન જોડીએ, આપણી ફરજ આપણે બજાવીએ, અને એનાથી આપણે પણ આપણા જીવનું કલ્યાણ કરીએ. આચાર્ય મહારાજ અને લાલજી મહારાજને આપણે પૂર્ણ સહયોગ આપીએ અને આપણું જીવન ઉધોગામી બને અને સંપ્રદાયનું જીવન ઉધોગામી બને એવી મહારાજ આપણને શક્તિ આપે અને ધર્મકુળને આપણે એવા આશીર્વાદ મળે. આટલી વાત કરીને મારી વાતને અહીંયા વિરામ આપું છું. અસ્તુ, જય સ્વામિનારાયણ.